हेलो एवरीवन, वेलकम टू डी कैम चैनल। टुडे वी विल डिस्कस अबाउट यूवी स्पेक्ट्रोस्कोपी। जब आप यूवी स्पेक्ट्रोस्कोपी ने आई थिंक 14 लेक्चर जो गया है, जेमा लास्ट लेक्चर में आप डिस्कस करे था वुडवर्ड एंड फिशर। वुडवर्ड और फिशर वही यूवी स्पेक्ट्रोस्कोपी में एब्सॉर्प्शन एटले के लैम्ब्रा मैक्सिमम नी कैलक्युलेशन माटे डाइन सीस्टम डाइन प्रणाली में लैम्ब्रा मैक्सिमम नी कैलक्युलेशन माटे ने केटलाक रूल आप्या था, ए लास्ट लेक्चर में डिस्कस कर्या था। तो ए लेक्चर ना जो हो तो ए पहला जोजो, पछी थी आ एक्जाम्पल सॉल्व करजो, कारण के अत्यार सुधी में बधानुं वेइटिंग आ जतुं के एक्जाम्पल यूवी स्पेक्ट्रोस्कोपी ना एक्जाम्पल एकदम ईजी है, खाली तमने आ वुडवर्ड एंड फिशर ना रूल आवड़वा जोईए, बराबर छे। तो ए वेना रूल मा ए बेला भाईए पहलो रूल होमो एन्युलर डाइन सिस्टम होय, कई सिस्टम होमो एन्युलर डाइन सिस्टम, होमो एन्युलर डाइन होय तो ए भाईनी वैल्यू होमो એટલે કે એક રિંગ માં બંને બોન્ડ હોય, ડાઇન પ્રણાલી ની વાત હોય तो बन्ने बंद एक रिंग में हो तो भाई वेल्यू थी 253 नैनोमीटर, बराबर छे। त्यार पछी फर्स्ट राखू छु अने ए कहू छु बी हिट्रो एन्युलर डाइन सिस्टम। हिट्रो हिट्रो मीन्स के बन्ने जुदी जुदी रिंग में डबल बॉन्ड होय, बराबर। डाइन प्रणाली होय एकांतरे द्विबंध पण होय, परंतु सिस्टम में बंद क्या होय બે જુદી જ રિંગમાં, તો હિટ્રો એન્યુલર ડાયન સિસ્ટમ કહેવાશે। તો એ ભાઈની વેલ્યુ છે 214 નેનોમીટર। ત્યાર પછી મુક્ત ડાયન પ્રણાલી એટલે કે ડાયન સિસ્ટમ હોય એકાંતરે દ્વિબંધ પણ હોય, પરંતુ એ ભાઈના એ બોન્ડ જે છે તે કેવા સીધી ચેઇનમાં હોય, કોઈ પણ પ્રકારની રિંગ ના જોવા મળે, તો એ ભાઈને કહેવાશે મુક્ત ડાયન सिस्टम अथवा प्रणाली। तो आ मुक्त डाइन प्रणाली की बात करें तो ए भाई की वेल्यू है 214 नैनोमीटर, बराबर छे। तो आ एक पॉइंट गयो। त्यार पछी वधारानो द्विबंध होय, वधारानो द्विबंध एटले भाई की वस्तु कहेवाय एवुं मांगे छे कि ज्यारे पण डबल बॉन्ड तो होय एटले के बे बंध हशे पण एकांतरे एक वधारानो बंध होय, तो मैं सेकंड पॉइंट आपू छुं कि वधारानो द्विबंध, વધારાનો દ્વિબંધ લાસ્ટ લેક્ચરમાં આવી ગયું છે, પણ ફરીથી લખું છું કેમ કે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવો હશે તો આ સિસ્ટમમાં આ વસ્તુ તો જરૂરી છે, એટલા માટે આ કરીશું। વધારાનો દ્વિબંધ તો પ્લસ 30 નેનોમીટર એટલે કે 30 નેનોમીટર આપણે ઉમેરીશું। ત્યાર પછી જો આ વધારાનો દ્વિબંધ હશે તે સી સ્વરૂપમાં હશે, એટલે કે હોમો એન્યુલર ડાઇન સિસ્ટમમાં હોમો સ્વરૂપે હશે એટલે કે સી સ્વરૂપમાં હશે, તો તેની વેલ્યુ વધી જાય છે વધારાનો દ્વિબંધ કઈ સી સ્વરૂપે અથવા હોમો, હોમો એટલે કે એ સિસ્ટમમાં, પરંતુ એની વેલ્યુ કેટલી થશે પ્લસ 39 નેનોમીટર। ત્યાર પછી થર્ડ પોઈન્ટ છે વિસ્થાપન, શું વિસ્થાપન। હવે વિસ્થાપનની વેલ્યુ મેં લખીતી ગઈ વખતે, જો अल्काइल विस्थापन होय, कौन फर्स्ट अल्काइल, तो अल्काइल विस्थापन होय तो प्लस 5 नैनोमीटर। अल्काइल अथवा रिंग रेसिड्यू, रिंग रेसिड्यू डिटेल में समझायेलो मैं, ए बी प्लस 5 नैनोमीटर, बराबर। त्यार पछी अतु अतु के ओ सी एच थ्री ग्रुप, सेकंड वन ओ सी एच थ्री ग्रुप, तो एनी वेल्यू छे OCO CH3 જેની વેલ્યુ હશે 0 નેનોમીટર, જો આનું વિસ્થાપન હોય તો 0 નેનોમીટર। ત્યાર પછી OR હોય, કોણ હોય OR, તો OR ની વેલ્યુ છે પ્લસ 6 નેનોમીટર। હજી બીજા જેમ જેમ આવશે એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરીશું। તો પહેલો એક્ઝામ્પલ જોઈએ, પહેલો એક્ઝામ્પલ એકદમ ઈઝી એક્ઝામ્પલ છે, કઈ કઈ ઇઝીથી શરૂઆત થાય। તો આ સિસ્ટમ જો કે આ
એકાંતરે દ્વિબંધો દેખાય છે, ડબલ બોન્ડ ખાલી જગ્યા ડબલ બોન્ડ એટલે કે એકાંતરે દ્વિબંધ, એકાંતરે દ્વિબંધ, પરંતુ બંને કઈ જુદી જુદી રિંગમાં છે, તો જુદી રિંગમાં હોય તો હિટ્રો એન્યુલર ડાઇન સિસ્ટમ કહેવાય. કઈ? હિટ્રો એન્યુલર એટલે કે આપણી આ સિસ્ટમ, તો લખવાનું અહીંયા હિટ્રો એન્યુલર ડાઇન સિસ્ટમ, હિટ્રો એન્યુલર ડાઇન. તો હિટ્રો એન્યુલર ડાઇન હોય તો વેલ્યુ છે 214 નેનોમીટર, કેટલી છે 214 નેનોમીટર. ત્યાર પછી બીજી વસ્તુ એમાં ઓબ્ઝર્વ કરવાની છે તે, તો આ વયમાં જોવાનું છે રિંગ રેસિડ્યુ. તો ડબલ બોન્ડની બાજુની જગ્યા, ખાલી જગ્યા હોય ત્યાં આગળ ડબલ બોન્ડ ના હોય, એટલે કે આ ડબલ બોન્ડ છે દેખાય છે એની બાજુની જગ્યા એક ખાલી છે, ખબર પડે. ત્યાર પછી આ ડબલ બોન્ડ અહીંયા પૂરો થાય તો અહીંયા ખાલી છે, ત્યાર પછી આ ડબલ બોન્ડ એક અને આ ડબલ બોન્ડની બાજુ, તો ડબલ બોન્ડની બાજુમાં ખાલી જગ્યા, તો ટોટલ 1, 2, 3 એન્ડ 4 ચાર રિંગ રેસિડ્યુ થશે. તો રિંગ રેસિડ્યુ કેટલા આવ્યા આપણે જોડે? 4 રિંગ રેસિડ્યુ. રિંગ રેસિડ્યુ ખાલી ચક્રીય પ્રણાલી આવે તેમાં જ આવશે, બરાબર. કેટલા છે? 4. તો આપણે જોડે એકની વેલ્યુ કેટલી છે? એક રિંગ રેસિડ્યુ અલ્કાઇલ વિસ્થાપન અથવા રિંગ રેસિડ્યુ, તો 4 રિંગ રેસિડ્યુ 4 × 5 નેનોમીટર, તો 4×20 નેનોમીટર. ત્યાર પછી આમાં કઈ બીજી વસ્તુ ઓબ્ઝર્વ કરવા જેવી હોય તો વિસ્થાપન તો છે નહીં, રિંગ રેસિડ્યુ આઈયા. હવે વિસ્થાપન નહીં, એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ જોવાનું ભૂલવું નહીં. જો રિંગની બહારની સાઈડે આ રીતનો હોય, કેવો હોય, કોઈ પણ રિંગ હોય એની બહારની સાઈડે આમ હોય તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કહેવામાં આવે. પરંતુ આ રિંગ છે એની બહારની સાઈડે આવો કોઈ બોન્ડ તો ઓબ્ઝર્વ થતો નહીં, બરાબર. અંદરની સાઈડ છે તો કોઈ પ્રશ્ન નહીં. તો આ એક્ઝામ્પલમાં એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બી છે નહીં. તો ટોટલ સરવાળો કરે 4×0 = 4 × 3 234 નેનોમીટર. એક્ઝામ્પલ ઓવર, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. જેમ જેમ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરશો એટલે ઇઝીલી ખબર પડશે. આમાં પહેલાં પહેલું કર્યું છું, કોઈ પણ એક્ઝામ્પલ આવે તો જોવાનું ચકેડું છે. ચકેડામાં જો બંને બોન્ડ એક જ ચકેડામાં હોય, એક જ રિંગમાં હોય, તો એને હોમો એન્યુલર કહેવાશે, પણ જુદી જુદી હોય તો હિટ્રો એન્યુલર ડાઇન સિસ્ટમ કહેવાશે. તો આ હિટ્રો એન્યુલર ડાઇન સિસ્ટમ જેની વેલ્યુ કેટલી છે? 214 પુટ કરો કરી. ત્યાર પછી જોવાનું છે રિંગ રેસિડ્યુ. રિંગ રેસિડ્યુ એટલે કે ડબલ બોન્ડની બાજુની જગ્યા, તો 1, 2, 3 એન્ડ 4, ચાર ડબલ બોન્ડ, ચાર રિંગ રેસિડ્યુ. તો 4, એકની વેલ્યુ કેટલી? 5. તો એવા આપણી જોડે કેટલા છે? 5×4×5 આન્સર આવ્યો 20. ટોટલ સરવાળો કરે 234 નેનોમીટર, બરાબર છે. તો આ એક એક્ઝામ્પલ ઓવર થયો, બરાબર છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, શાંતિથી કરશો તો ઇઝીલી પતી જાય એવા છે, બરાબર છે. તો ટેન્શન લેવા જેવું નહીં. અને એક્ઝામમાં કઈ રીતના એટેન્ડ કરવા એક્ઝામ્પલ, એ ઇમ્પોર્ટન્ટ છે. તમે સિસ્ટમ ઇઝી સિસ્ટમ એટલે કે આપણે ડાઇન પ્રણાલીના એક્ઝામ્પલ, એક્ઝામ્પલ લગભગ 4 થી 6 પૂછાય, એમાં આ ડાઇન સિસ્ટમના 2 થી 3 એક્ઝામ્પલ તો એ જ આવી જશે, પણ તમને ઓબ્ઝર્વ કરતા આવડવું જોઈએ, બરાબર. તો ડાઇન સિસ્ટમનો પહેલા અટેન્ડ કરી લેવા, પહેલા અટેન્ડ કરશો તો ફાયદો રહેશે, બરાબર છે. રબ કરું છું, એક જ સેકન્ડ. તો ઓબ્ઝર્વેશનનો પ્રશ્ન છે, જેવું ઓબ્ઝર્વ કરશો એ પ્રમાણે તમારું સોલ્યુશન ફટાફટ નીકળશે. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2, આજે થોડાક જ એક્ઝામ્પલ ગણાવીશ, કેમ કે મેં બહુ લેટ લેક્ચર ચાલુ કર્યો છે, બરાબર છે. તો બીજો એક્ઝામ્પલ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, તો એક્ઝામ્પલ અહીંયા લખું, દેખાશે. બેન્ઝીનની રિંગ તો સરસ આવી દેવરાવી જોઈએ ભાઈ, એકદમ મસ્ત. આપણી જોડે એક્ઝામ્પલ આવો છે, બરાબર છે. તો પહેલાં પહેલું જોવાનું, અહીંયા ડબલ બોન્ડ છે એટલે કે એકાંતરે દ્વિબંધ તો છે, બરાબર. એકાંતરે દ્વિબંધ છે એટલે કે આપણી સિસ્ટમ કઈ થશે? કઈ સિસ્ટમ થાય? ડાઇન સિસ્ટમ થઈ, બરાબર.
હવે ડાઇન સિસ્ટમ થઈ બીજી વસ્તુ કે બંને બોન્ડ ક્યાં દેખાય એક જ ચકેડામાં એક જ રિંગમાં દેખાય એટલે કે સિસ્ટમ કઈ થઈ હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ કઈ હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ કઈ સિસ્ટમ હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ તો વેલ્યુ એલી છે હોમો 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 હોમોની વેલ્યુ 253 253 નેનોમીટર બરાબર તમને એલું ફોર્મેટ આપશે પણ ફોર્મેટ રાખવાની કોઈ જરૂર નહીં ફટાફટ ઇઝીલી યાદ રાખી દો તો કોઈ પ્રશ્ન છે નહીં બરાબર પણ તમને ઇઝીલી ખબર પડે એટલા માટે અહીંયા મેં લખ્યું છે બરાબર બીજી વસ્તુ હવે જોવાનું હોમો એન્યુલર ડાઇન સિસ્ટમ તો આપણે ઓબ્ઝર્વ કરી લીધી બીજી વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરવા જેવી છે તે કે આ વયમાં રિંગ રેસિડ્યુ તો ડબલ બોન્ડની બાજુમાં જોવાનું અહીંયા ડબલ બોન્ડ એક રિંગ રેસિડ્યુ આ ડબલ બોન્ડ બાજુમાં ડબલ બોન્ડ નહીં આ રિંગ રેસિડ્યુ ડબલ બોન્ડ હોય તો ના મુકાય સિંગલ બોન્ડ હોય તો મુકાય આ ડબલ બોન્ડ બરાબર આ ડબલ બોન્ડ છે બાજુમાં જગ્યા ખાલી અહીંયા આ ડબલ બોન્ડ બાજુમાં જગ્યા ખાલી અહીંયા હવે કોઈ જગ્યા બાકી રહે ડબલ બોન્ડની બાજુમાં આ બાજુ તો એક જ આ બાજુ તો આવે નહીં કેમ કે ડબલ બોન્ડ છે તો રિંગ રેસિડ્યુ લખું મેં કેટલા થયા રિંગ રેસિડ્યુ કેટલા છે આપણે જો 3 × એક રિંગ રેસિડ્યુની વેલ્યુ કેટલી છે આ રહ્યું 5 નેનોમીટર 3 × 5 15 નેનોમીટર ત્યાર પછી બીજી વસ્તુ વધારાનો દ્વિબંધ એટલે કે ડાઇન સિસ્ટમ હોમો કે હિટરો નક્કી કરી પણ વધારાનો દ્વિબંધ સપોઝ અહીંયા એક એકાંતરે દ્વિબંધ આપ્યો હોત તો આપણે વેલ્યુ પુટ કરવી પડે 30 કે 39 કઈ પ્રણાલી છે એ પ્રમાણે સેટ કરતા પરંતુ આપણે એક્ઝામ્પલમાં એવું છે નહીં આગળ જોઈશું ટોપ એક્ઝામ્પલ એમાં જોઈશું બરાબર છે તો ઇઝી ઇઝી પહેલા જોઈશું બરાબર છે તો આ 15 નેનોમીટર આવ્યું ત્યાર પછી રિંગ રેસિડ્યુ જોઈ દીધું ત્યાર પછી જોવાનું છે વિસ્થાપન વિસ્થાપન તો અહીંયા જો એક લેડી કરી એટલે કે CH3 છે પરંતુ ઓલવેઝ ડબલ બોન્ડ પર વિસ્થાપન હોય તેને જ ગણતરીમાં લેવાનું એટલે કે આ વિસ્થાપન sp2 સંકરણ sp2 મીન્સ ડબલ બોન્ડ કયો બોન્ડ ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ હોય તેની સાથેનું જ વિસ્થાપન કેલ્ક્યુલેશનમાં લેવાનું તો અહીંયા દેખાય છે દ્વિબંધ છે નથી તો કેલ્ક્યુલેશનમાં આવે નહીં મિથાય બરાબર છે આગળ એક્ઝામ્પલ આવશે એટલે ખબર પડશે તો અહીંયા કેલ્ક્યુલેશનમાં નહીં આવે વધારાનો દ્વિબંધ છે નહીં વિસ્થાપન છે નહીં હવે જોવાનું છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ તો આ રિંગ જો આ રિંગ છે એની બહારની સાઈડે એટલે કે આ રીતની આપણી રિંગ છે એની બહારની સાઈડે આ બોન્ડ દેખાય છે તો આને કહેવાય છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ તો એને મેં ક્રોસ વડે દર્શાવી છે અહીંયા આમ બરાબર તો અહીંયા લખવાનું એક્ઝોસાયક્લિક ડબલ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડની વેલ્યુ કેટલી છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ ની વેલ્યુ જે 5 નેનોમીટર કોઈ પણ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ આવે એક્ઝોસાયક્લિક એટલે કે એની વેલ્યુ છે 5 નેનોમીટર તો મેં મૂકો 5 નેનોમીટર એક કરતા વધારે પણ હોઈ શકે ભાઈ બરાબર છે તો ટોટલ સરવાળો કરો 5 ને 5 10 10 10 0 પણ 3 એટલે કે 3 + 1 5 ને 1 6 6 ને 1 7 બરાબર છે 7 ટોટલ 2 કશું નહીં એટલે કે 273 નેનોમીટર આપણો આન્સર આવ્યો 273 નેનોમીટર જોઈ લો કેલ્ક્યુલેટ કરો ઈઝી છે આપણે સિસ્ટમ કહી એક જ રિંગમાં બે બોન્ડ છે પહેલા બે બોન્ડ હતા કયા હતા જુદી જુદી રિંગમાં તો હિટરો કીધું હવે આમાં કયા બે બોન્ડ ક્યાં છે એક જ રિંગમાં તો હોમો એન્યુલર 253 પુટ કરી ત્યાર પછી રિંગ રેસિડ્યુ 3 આવ્યા ત્યાર પછી એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ એ સિવાય તો કશું છે નહીં વિસ્થાપન છે પણ sp2 કાર્બન પર હોવું જોઈએ પણ એ છે નથી તો એ પણ કેલ્ક્યુલેશનમાં નહીં આવે જોઈ લો ઈઝી છે એકદમ બરાબર છે નોટ ડાઉન કરી લેજો સ્ક્રીનશોટ લઈને કોઈ પ્રશ્ન નહીં આપણે આગળ ત્રીજો એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 3
थर्ड वन एकदम इजी एक्जाम्पल छे, बराबर छे। तो एक सेकंड, हाँ भाई ने रब करता थोड़ी वार लगे कहीं के बे सिस्टम थी रब करूँ पड़े, ड्राई थी करे तो भी प्रॉब्लम। हाँ अगर नो एग्जांपल दोरू स्ट्रक्चर भाई नू आ रीत नू छे, स्ट्रक्चर भाई नू आ रीते छे, अहीं वही साबन छे बे, अहीं डबल बॉन्ड आम डबल बॉन्ड छे, अहीं सी एच टू पर मुकी सके कार्बन जो बे, अहीं कार्बन ज छे मतलब बा तो सी एच टू आ रीतनो स्ट्रक्चर छे भाई नू। हवे ऑब्जर्व करशो तो જોવામાં આવશે કે ભાઈ બોન્ડ એક રિંગમાં તો છે નહીં, જુદી જુદી અને બીજી તો રિંગ પણ નહીં, તો એને મુક્ત ડાયન પ્રણાલી કન્સિડર કરો તો બી ચાલે કે હિટરો એન્યુલર બંનેની વેલ્યુ સેમ ટુ સેમ છે, તો મેં લખીશ હિટરો એન્યુલર ડાયન સિસ્ટમ લખીશ, કેમ કે એક રિંગમાં બે બોન્ડ નથી, એક રિંગમાં જે એક રિંગની બહાર છે तो मैं कंसीडर करीस कई सिस्टम हेट्रो एन्युलर डाइन सिस्टम अथवा मुक्त डाइन प्रणाली को के तो पण चाले। तो पहलू सु लखू हेट्रो एन्युलर डाइन सिस्टम, तो वैल्यू जे आ भईनी हेट्रो एन्युलर नी डाइन सिस्टम अथवा मुक्त डाइन बन्ने नी सेम जे बस जाऊ तो कोई फर्क नहीं पड़वानो, कोई भी कंसीडर करिए आपणे कोई भी कंसीडर करीशु कोई फर्क नहीं पड़े, बस 14 नैनोमीटर। त्यार पछी बीजी वस्तु आपणे जोवाना रिंग रेसिड्यू, तो आ भईमां रिंग रेसिड्यू फाइंड आउट करिए केटला थाय छे, तो आपणे रिंग रेसिड्यू तो पिंक थी लईशु, तो डबल बॉन्ड एनी बाजूमां खाली जग्या होवी जोईए, तो आ डबल बॉन्ड ए खाली जग्या एटले के बीजो बॉन्ड होवो ना, आ डबल बॉन्ड बाजूमां डबल बॉन्ड छे, त्यां तो अहींया तो रिंग रेसिड्यू आ जग्या नहीं, आ डबल बॉन्ड छे एनी बाजूमां खाली है, रिंग रेसिड्यू आ रीते दर्शावजो भाई, डॉट नहीं मुकता, आखो राउंड मारजो। त्यार पछी आ डबल बॉन्ड नी बाजूमां मूक्यो, आ साइड नहीं आवे केम के डबल बॉन्ड छे, आ डबल बॉन्ड बाजूमां खाली जग्या, बीजू रिंग रेसिड्यू, तो रिंग रेसिड्यू बे थशे, तो मैं लखू महिमा दर्शाओ रिंग रेसिड्यू केटला छे आपणी जोडे बे, तो रिंग रेसिड्यू त्यारे जावे ज्यारे रिंग होय भाई, तो रिंग तो छे ज आपणा जोड़े, तो रिंग रेसिड्यू तो आवाना छे, केटला छे बे, एक नी वेल्यू केटली 5 नैनोमीटर, बे नी 2 इनटू 5 नैनोमीटर, टोटल 10 नैनोमीटर। त्यार पछी तीजी वस्तु विस्थापन, तो विस्थापन જોવામાં આવે તો ડબલ બોન્ડ sp2 સંકરણ ધરાવતા કાર્બન પર વિસ્થાપન હોવું જરૂરી છે, તો અહીંયા નથી આ ડબલ બોન્ડ પર પણ વિસ્થાપન નથી, આ છે અહીંયા, પણ અહીંયા તો કોઈ છે નહીં sp2 સંકરણ પર તો છે નહીં, તો એ કેલ્ક્યુલેટ જ નહીં કરવાનું, ડબલ બોન્ડ sp2 સંકરણ પર જ વિસ્થાપન હોવું જરૂરી છે, બરાબર છે, તો એ તો હોય નહીં। હવે બીજી વસ્તુ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, તો અહીંયા ઓબ્ઝર્વ થાય છે આ ચકેડું છે એની બહાર આમ ડબલ બોન્ડ દેખાય છે ભાઈ, બહાર ની સાઈડ નો બહાર એટલે કે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કહેવાય, તો મેં લખું એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, જે એકલા જે એક જ છે, એક ની વેલ્યુ 5 નેનોમીટર ટોટલ, હવે કોઈ કશું કરવાનું નહીં, ટોટલ કરી દઈએ 5 ને 4 9, એક 5 ને 4 9 1 1 2 एंड 229 नैनोमीटर, तो लैम्बडा मैक्सिमम अपनी आई कितनी आई 229 नैनोमीटर, एकदम सिंपल एग्जांपल छे भाई, टेंशन लेवा जेवू छे नहीं, खाली सिस्टम तुमने जोता आवडवी जोईए, तो आ एग्जांपल ओवर थयो, तो आवा एकदम पप्पू एग्जांपल पूछाय छे भाई, बराबर छे, तो अने अहींया 50 માર્ક ની જે લોકો એક્ઝામ આપે છે એની પ્રિપરેશન ની પદ્ધતિ કઈ પદ્ધતિ થી પ્રિપરેશન કરી તે નાખીશ મેં લેક્ચર એકાદ દિવસ એકાદ બે દિવસ માં, બરાબર, પહેલા એક્ઝામ્પલ કલ શીખી લો પછી નહીં નાખીશ, કારણ કે એ સિસ્ટમ થી પ્રિપરેશન કરશો તો
एकदम इजीली मार्क कवर थी जाए, एकदम इजीली एटले एकदम इजीली बराबर। तो 50 मार्क ने सीस्टम में कशु करवा नहीं, एकदम सीम्पली मार्क्स कवर थाय, केम के आ टाइम में आवी एक्जाम ले छे, खबर नहीं केम ले छे आवी एक्जाम। तो आगळनो एक्जाम्पल जोईशुं, एक सीम्पल सीम्पल ज छे, आपणे केटला एक्जाम्पल होया, तीन जोया, पांच एक्जाम्पल जोईशुं, वधारे नहीं जोईए, केम के एक वार तमने सीस्टम खबर पड़ी जशे पछी इजीली तमने आवडी जशे, વાંધો નહીં આવે। આગળનો એક્ઝામ્પલ એકદમ સિમ્પલ છે, એક જ મિનિટ અને અમે રબ કરી લો। તો આગળનો એક્ઝામ્પલ આપણો ભાઈ છે, પેપરોમાં જોવા મળે છે આ એક્ઝામ્પલ મારા ખ્યાલથી, કારણ કે મેં પેપરો જોયા એમાં કદાચ છે, પહેલો એક્ઝામ્પલ ગણાવ એ બી જોવા મળે છે। ચકડા તો બધા હરકા હરકા જ આવે, તો આપણને એવું લાગે છે કે આ જ પૂછાયેલો છે, આ જ પૂછાયેલો છે, તો થાય એવું, પણ ના પૂછાયેલો તો છે 100% કહું મેં, કેમ કે મેં બહુ કામ કર્યું છે એના પર ભાઈ। આ છે ભાઈ સિસ્ટમ, જો રિંગ છે, એક જ રિંગમાં બે બોન્ડ હોય, બંને બંને એકાંતરે હોવા જરૂરી છે, ડાયન સિસ્ટમ તો છે, બંને એક જ રિંગમાં બંને બોન્ડ, તો સિસ્ટમ કઈ થશે આપણી, હોમો એન્યુલર ડાયન સિસ્ટમ। તો મેં લખું હોમો એન્યુલર ડાયન સિસ્ટમ, હોમો એન્યુલર ડાયન સિસ્ટમ એટલે વેલ્યુ કેટલી થશે, 253 નેનોમીટર, 253 નેનોમીટર। ત્યાર પછી આપણે મૂકીશું રિંગ રેસિડ્યુ, તો રિંગ રેસિડ્યુ જો અહીંયા ડબલ બોન્ડ, એની બાજુમાં જગ્યા ખાલી, એ બી રિંગમાં હોવું જરૂરી છે, પછી અહીંયા ના મૂકી તો બહારની સાઈડ, અહીંયા મિથાઈલ છે ત્યાં આગળ રિંગ રેસિડ્યુ નહીં ચાલે, રિંગની અંદર હોવું જરૂરી છે, અને આ ડબલ બોન્ડ બાજુમાં જગ્યા ખાલી, બે, તો રિંગ રેસિડ્યુ આપણી જોડે કેટલા છે, બે, તો મેં લખું રિંગ રેસિડ્યુ બરાબર, ચક્રિય અવશેષ ગુજરાતીમાં કહેવાય બરાબર, ચક્રિય અવશેષ ના યાદ રાખશો, કેમ કે ભૂલી જવા છે ચક્રિય અવશેષ, પણ રિંગ રેસિડ્યુ યાદ રાખજો। તો રિંગ રેસિડ્યુ આપણી જો કેટલા છે, બે, 2×5 10 નેનોમીટર બરાબર। ત્યાર પછી જોવાનું છે વિસ્થાપન, તો વિસ્થાપન જો અહીંયા ડબલ બોન્ડ પર દેખાય છે, sp2 સંકરણ ધરાવતો કાર્બન, એક વિસ્થાપન એટલે કે મિથાઇલનું વિસ્થાપન એટલે કે આલ્કાઇલનું વિસ્થાપન કોઈ બી મૂકે તો 5 નેનોમીટર, તો એવા વિસ્થાપન કેટલા ટોટલ, બે, એક, એક વિસ્થાપન આ સેકન્ડ, તો લઘુ મેં મિથાઇલ વિસ્થાપન કેટલા, બે, એકની વેલ્યુ કેટલી, 5 નેનોમીટર, તો બે ની 5×10 નેનોમીટર બરાબર, 5×10 નેનોમીટર, ટોટલ કરીએ 003 00 એન્ડ અપવાડો 3 છે 511, 5×2 7 બાકી રહ્યું કોણ 2, પાછળ લખવાનો એકમ નેનોમીટર લેમડા મેક્સ, થઈ ગયું। એક જ ચકડામાં બે ડબલ બોન્ડની બાજુમાં જગ્યા ખાલી એટલે રિંગ રેસિડ્યુ, આ ડબલ બોન્ડની જગ્યા બાજુમાં જગ્યા ખાલી રિંગ રેસિડ્યુ બરાબર, ડબલ બોન્ડ પર વિસ્થાપન છે એટલે કે sp2 સંકરણ ધરાવતા કાર્બન પર વિસ્થાપન, એટલે કે આપણી ટોટલ વેલ્યુ થઈ ગઈ કેટલી, 273। તો આ તો એક્ઝામ્પલ એકદમ સિમ્પલ જે પેપરોમાં દેખવા મળે છે વારે વારે મારા ખ્યાલથી, તો આ એક્ઝામ્પલ બી કરી લેજો, અને પછી છેલ્લો પાંચમો એક્ઝામ્પલ કરું છું, પછી નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા વધારે એક્ઝામ્પલ સાથે બરાબર છે। તો આ ડાયન સિસ્ટમ પતાવી દઈશ, પછી ઇનોન સિસ્ટમ જોઈશું નેક્સ્ટ લેક્ચર પછી થર્ડ લેક્ચરમાં બરાબર છે। તો જે લોકોની એક્ઝામ છે એકદમ નજીકમાં એમના માટે આ જલ્દી જલ્દીથી બનાવું છું બરાબર છે, આઈ થિંક 23 તારીખ થી એક્ઝામ છે। લાસ્ટ વન જોઈએ, અને બીજા ડાયન સિસ્ટમના કાલે એક્ઝામ્પલ બધા પતી જશે, પછી ઇનોન સિસ્ટમ લઈ લેશું। તો આ એક્ઝામ્પલ બહુ ઇઝી એક્ઝામ્પલ છે,
ऑप्शन में गड़वा जेवा छे नहीं, इजीली मार्क्स लेवाना एग्जांपल छे भाई, तो एकदम शांति थी प्रिपेर करो, खाली सिस्टम ऑब्जर्व करसो एटले तमने आवडी जशे। जोईए एग्जांपल भाई नो एग्जांपल छे, आओ सिस्टम जे चक्रीय प्रणाली छे आपड़ा जोड़े बराबर छे, बॉन्ड छे एक बे एंड थर्ड बॉन्ड अहीं विसावन छे भाई, बे ज छे, बस आटलो ज एग्जांपल छे। तो एकदम सिस्टम तो ईजी छे, कई सिस्टम थाय जुदा जुदा एक चकेड़ा, जुदा जुदा चकेड़ा, मैं रही नहीं बोलतो चकेड़ो बोलू, चलो तो जुदा जुदा चकेड़ा में डबल बॉन्ड छे, मने याद आवे छे चकेड़ा, केम के एमएससी नी फाइनल नी एग्जाम हती, लास्ट सगळ लास्ट पेपर हतुं सिमेट्री, एमां एकला चकेड़ा एटला वाँच्या हता, एटला वाँच्या हता तो सवार चार वागे दिमागमां चकेड़ा फरता हता, एटले चकेड़ा याद आवे छे, बराबर छे, तो ऊँघ नथी आवती, ए प्रश्न हतो चकेड़ा जोई जोईने वाँची वाँचीने, मैं लखी लखीने, एटले लखी लखीने प्रिपरेशन थाय भाई, केमिस्ट्रीमां तो लखी लखीने ज थाय, ए 100% कहूँ, कारण के मैं ए रीतना करी छे। तो कोई भी वाँची वाँचीने करतुं होय तो मार्क्स आवानी गेरंटी कोई छे नहीं एमां, तो लखी लखी ने प्रिपरेशन करो, बराबर छे। हाँ आपणे सिस्टम में जोईए तो बन्ने द्विबंध, बन्ने द्विबंध जुदी जुदी रिंग में कई प्रणाली थाय, हिट्रो एन्युलर डाइन सिस्टम, तो लखू मैं हिट्रो एन्युलर डाइन सिस्टम, हिट्रो एन्युलर डाइन सिस्टम वेल्यू ए हिट्रो नी केटली छे, बन्ने द्विबंध जुदा जुदा चकड़ा में एटले हिट्रो ज आवशे 214 नैनोमीटर, केटली छे 214 नैनोमीटर। त्यार पछी बीजी वस्तु आपणे જોઈશું રિંગ રેસિડ્યુ, રિંગ રેસિડ્યુ, રિંગ રેસિડ્યુ એટલે કે આપણે પિંક થી જોઈએ તો રિંગ રેસિડ્યુ ની વાત કરીએ, ડબલ બોન્ડ ની બાજુમાં જગ્યા જો એકાંતર દ્વિબંધ તો છે જ ભાઈ, હા ડાઇન સિસ્ટમ છે, આ ડબલ બોન્ડ બાજુમાં જગ્યા ખાલી, એક રિંગ રેસિડ્યુ, આ ડબલ બોન્ડ બાજુમાં જગ્યા ખાલી નથી, આ ડબલ બોન્ડ બાજુમાં જગ્યા ખાલી, આ ડબલ બોન્ડ બાજુમાં જગ્યા ખાલી, ટોટલ રિંગ રેસિડ્યુ આપણા થયા કેટલા, એક બે ને ત્રણ, તો મેં લખું રિંગ રેસિડ્યુ કેટલા થયા ત્રણ, એક ની વેલ્યુ કેટલી છે પાંચ, આ રહ્યું ત્રણ ની થ્રી ઇન્ટુ ફાઈવ નેનોમીટર, પાંચ તરીકે 15 નેનોમીટર રિંગ રેસિડ્યુ આવી ગયા। હવે જોવાનું છે વિસ્થાપન, બરાબર, સોરી સોરી એક વિસ્થાપન અહીંયા જ છે ભાઈ, એક્ઝામ્પલમાં એક વિસ્થાપન અહીંયા જ છે, તો મિથાઇલ વિસ્થાપન, તો sp2 સંકરણ ધરાવતા કાર્બન પર વિસ્થાપન, તો આ ભાઈ આને ગણતરીમાં લેવામાં આવે નહીં, પરંતુ આ મિથાઇલ છે કયા કાર્બન પર છે, ડબલ બોન્ડ પર છે, ડબલ બોન્ડ પર છે, તો અહીંયા લખું મેં મિથાઇલ વિસ્થાપન, મિથાઇલ વિસ્થાપન કેટલા છે એક જ છે, તો 1 × 5 નેનોમીટર, એકની વેલ્યુ 5 નેનોમીટર જ છે, તો ટોટલ આવશે 5 નેનોમીટર, બરાબર। ત્યાર પછી છેલ્લી વસ્તુ જોવાની ભૂલવી નહીં, પહેલાં પહેલી સિસ્ટમ જોવાની, રિંગ રેસિડ્યુ મૂકવાના, પછી વિસ્થાપન જોવાના, વિસ્થાપન જોવાઈ જાય તો છેલ્લી વસ્તુ જોવી ભૂલવી નહીં, કઈ કઈ વસ્તુ જોવી ભૂલવી નહીં, એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, ચકડાની બહારની સાઈડે આવતો બોન્ડ, તો અહીં ચકડું જો, આમ મેં બંધ કરું આમ તમને તો દેખાશે જ ભાઈ, આ ચકડું બંધ કરું તો બહારની સાઈડ અહીંયા ડબલ બોન્ડ દેખાય છે, આ એક તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, આ ચકડું બંધ કરું તો આમ બહારની સાઈડ તો દેખાય નહીં, દેખાવાનું જ છે કેમ કે મેં આ સાઈડે ઊભો છું ભાઈ, તો અહીંયા બહારની સાઈડ ચકડામાં ડબલ બોન્ડ દેખાય એટલે કે એક જ દેખાય છે, તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કેટલો છે એક જ છે, તો એકની વેલ્યુ કેટલી 5 નેનોમીટર, ટોટલ કરીશું તો જોઈએ 5 × 5 = 10, 10, 5 × 5 = 10 × 15, 15 × 4 = 19, 1909 + 1 = 1, 1 × 1 = 1, 2 × 1 = 3, ને ટોટલ આગળ મૂકીશ 2,
तो 239 नैनोमीटर लैम्ब्रा मैक्सिमम। कैलकुलेट कर जो भाई, बराबर है हम तो 5 ने बाद 10 ने बाद 15 ने विचार 1919 9 1 बराबर है। तो 239 नैनोमीटर आ एग्जांपल इम्पोर्टेंट है, जोजो बराबर है। तो अपने नेक्स्ट लेक्चर में मळ्या વધારે एग्जांपल સાથે, ત્યાં સુધી આ એક્સપ્લેનેશન એકદમ પરફેક્ટ છે। સિસ્ટમ માં જોવાનું શું, એક તો પહેલા સિસ્ટમ જોઈ લેવાની, ત્યાર પછી બીજું રિંગ રેસિડ્યુ, રિંગ રેસિડ્યુ ત્રીજી વસ્તુ, ત્રીજી વસ્તુ ઓબ્ઝર્વ શું કરવાની, વિસ્થાપન કોના પર, ડબલ બોન્ડ પર જ હોવું જોઈએ, તેને ગણતરીમાં લેવાનું, ના હોય તો નહીં લેવાનું, ને ચોથું એક્સોસાયક્લિક ડબલ બોન્ડ। હવે આ આ જોયા પછી એક વસ્તુ પણ જોવાની આવશે, વધારાનો દ્વિપદ, શું વધારાનો દ્વિપદ, તો નેક્સ્ટ લેક્ચરમાં આની ચર્ચા કરીશું, પણ આટલી વસ્તુ જોઈ લેવી, તેમ છતાં મેં લખી દઉં અહીંયા, આ રબ કરી દઉં તો કઈ રીતના જોવું તે કહી દઉં છેલ્લું, બરાબર છે, રબ કરું છું। તો આ એક્ઝામ્પલમાં શું શું જોવાનું તે કહી દઉં, પહેલા પહેલું જોવાનું છે સિસ્ટમ પ્રણાલી, હોમો એન્યુલર છે કે હિટ્રો એન્યુલર જોઈ લીધું, ત્યાર પછી બીજી વસ્તુ કે ડાઈન, તો પ્રણાલી તો આપણે જોઈ લીધી કે કઈ હોમો કઈ હિટ્રો, ત્યાર પછી વધારાનો દ્વિપદ જોવાનો, બીજી વસ્તુ શું જોવાની, વધારાનો દ્વિપદ એ જોવાઈ જાય, ત્યાર પછી જોવાના રિંગ રેસિડ્યુ, રિંગ રેસિડ્યુ જોવાઈ જાય એટલે પછી જોવાનું છે વિસ્થાપન, એ પણ ડબલ બોન્ડ પર હોવું જરૂરી, અને છેલ્લું શું મૂકવાનું, એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ। ફટાફટ મેં કહી દઉં છું અને આપણો લેક્ચર ઓવર કરીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું વધારે એક્ઝામ્પલ સાથે, અને મેં બે પ્રણાલી ચલાવીશ, ત્રીજી બી ચલાવી દઈશ, ત્રણે ત્રણ જ સિસ્ટમ છે તો ત્રણે ત્રણ સિસ્ટમ જોઈશું, પહેલાં પહેલું શું જોવાનું, સિસ્ટમ, સિસ્ટમ કઈ છે, હોમો છે કાં તો હિટ્રો કાં તો થર્ડ વન, કઈ કઈ સિસ્ટમ, સીધી મુક્ત, મુક્ત પ્રણાલી, આટલું જોઈ લીધું, ત્યાર પછી એ બે ડબલ બોન્ડની એ સિસ્ટમ તો જોઈ, ત્યાર પછી બીજી વસ્તુ જોવાની, વધારાનો દ્વિબંધ, એ તો આવ્યો જ નહીં આપણે ઘણા એકમાં, વધારાનો દ્વિબંધ કઈ રીતના જોવાનો, બે બંધ સિવાય એક વધારાનો હોય તો વધારાનો દ્વિબંધ, ત્રીજી વસ્તુ રિંગ રેસિડ્યુ જોઈ જાય, અને ચોથી વસ્તુ વિસ્થાપન, સેના પર જોવાના, સોરી વિસ્થાપન એસપી ટુ કાર્બન પર, એટલે કે ડબલ બોન્ડ પર, અને પાંચમું એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, ફટાફટ લખું છું વાંધો નહીં આવે, તો આ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, આટલું જોઈને ટોટલ સરવાળો કરવાનો છે બરાબર, પણ આ જોતા આવડું જોઈએ, પહેલાં પહેલું હોમો કે હિટ્રો કે મુક્ત છે એ જોઈ લેવાનું, ત્યાર પછી બીજું કે વધારાનો દ્વિબંધ છે હોય તો એની વેલ્યુ 30 મૂકો, જો સી સ્વરૂપમાં હોય એટલે કે હોમો સિસ્ટમમાં હોય વધારાનો દ્વિબંધ તો 39 વેલ્યુ આવશે, ત્યાર પછી ત્રીજું રિંગ રેસિડ્યુ જોઈ લો જેટલા છે એને મલ્ટિપ્લિકેશનમાં કરીને મૂકો, ચોથું વિસ્થાપન કોના પર, ડબલ બોન્ડ પર વિસ્થાપન, ને પાંચમું એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બરાબર, એટલે કે ચકેડાની બહારની સાઈડે આવતો બોન્ડ, આ રીતે હોય આ રીતે પણ હોય આ રીતે કોઈ પણ સાઈડે બહારની સાઈડે ડબલ બોન્ડ દેખાવો જોઈએ બરાબર, તો આટલું જોવાનું ને ટોટલ સરવાળો કરવાનો, એટલે કે આપણે યુવી સ્પેક્ટ્રાના એક્ઝામ્પલમાં એબ્સોર્પ્શન લેમ્બડા મેક્સિમમ કેટલું થાય છે એ આ ભાઈમાં આ રીતે કેલ્ક્યુલેટ થશે બરાબર છે। તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા એક્ઝામ્પલ સાથે બરાબર છે, ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો।